કેબલ કૌભાંડ પિસ્તાલીસો કિલોમીટર ના રોડ નું નેટવર્ક છે તેમજ આ રોડ ખોદકામ કરી વિવિધ કંપનીઓ પાઇપ કેબલ જેવી વસ્તુઓ નાખે છે બે હજાર બાર ના ઠરાવ પ્રમાણે ખોદકામના નાણાં ઉપરાંત તેમની પાસેથી જે વાર્ષિક ભાડું વસુલવા માટે નક્કી કર્યું છે હાલ જે ભાડું મળે મળે છે છે તે ઘણું ઓછું મંજૂરી મ્યુનિસિપાલિટી ના બે વિભાગો સંકલન ના હોવાથી મ્યુનિસિપાલ ને નુકસાન થાય છે એસ્ટેટ કમિટી સમક્ષ વારંવાર આ બાબતે પ્રશ્ન ઉઠાવી તેની આંકડાકીય માહિતી મંગાઈ રહી છે પણ આપતું નથી એક ઝોનમાં માં જ્યાં સાતસો કિલોમીટર થી વધારે ના રોડ છે ત્યાં મહત્તમ કંપનીઓને કેબલિંગ તેમજ પાઇપલાઇન નાખવામાં મોટો ફાયદો કરાવાઈ રહ્યો છે આ તમામ સ્તરે મ્યુનિસિપાલિટીને મોટું નુકસાન થઈ રહ્યું છે કંપનીઓ કેટલા કિલોમીટર માં કેબલ કે પાઇપ બિછાવે તેના કિલોમીટર દર્શાવતી

બિાવ્યા હોવાનું એસ્ટેટ વિભાગનું વિભાગ નું જોકે મોટી માત્રામાં હોવાનું મનાય છે ઇજનેર વિભાગ દ્વારા ખોદકામ માટે મંજૂરી મંજૂરી આપવામાં આવે છે તે બાબતે એસ્ટેટ વિભાગને જાણ કરવામાં આવતી નથી એસ્ટેટ વિભાગ પણ આ પ્રકારે ઇજનેર વિભાગ દ્વારા અપાયેલી મંજૂરી માટે માહિતી માંગવાને બદલે મૌન સેવે છે જેનો સીધો ફાયદો શહેરની મોટી કંપનીઓને થઈ રહ્યો છે સ્ટાર ન્યુ સેવન હંમેશા સચ્ચાઈ સાથે